નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને મહામૂલી જિંદગી બચાવવાના ઉદ્દેશથી જ રાજ્યમાં 800થી વધુ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવાઓ કાર્યરત છે. પણ વિરામ. તાજેતરમાં ગાંધીનગરમાં નવી 25108 એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પેરેગ્રાફ. વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે 108ની 800 એમ્બ્યુલન્સ સેવા રાજ્યભરમાં કાર્યરત છે. પણ વિરામ. આ યોજનાની સફળતાને ધ્યાને લઈને તેમાં વધારો કરાયો છે. પણ વિરામ. નાગરિકોની મહામૂલી જિંદગી બચાવવા માટે આગામી 2-3 માસમાં નવી 75108 એમ્બ્યુલન્સ વાનની સુવિધા નાગરિકો માટે કાર્યાન્વિત કરાશે. પણ વિરામ. દર્દીઓને વધુ સઘન સારવાર મળી રહે એ માટે 200 એમ્બ્યુલન્સ વાનમાં વેન્ટિલેટર સહિત મોનિટર અને અન્ય આનુષંગિક સાધનો સાથે સુસજ્જ છે. પણ વિરામ. તેમણે ઉમેર્યું હતું કે 104 એમ્બ્યુલન્સ વાન દ્વારા 1,22,00,000થી વધુ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડાયા છે. એટલું જ નહીં, 1.20 લાખથી વધુ મહિલાઓની પ્રસૂતિ પણ આ વાનમાં કરાઈ છે. પણ વિરામ. કોરોના કાળમાં 108 દ્વારા 2.15 લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી છે. પણ વિરામ. એટલું જ નહીં, હોસ્પિટલમાં દર્દીઓને પથારી મળે ત્યાં સુધી 2-4 કલાક સુધી 108 એમ્બ્યુલન્સ વાનમાં જ ઓક્સિજન સુવિધાઓ પૂરી પાડીને નાગરિકોની મહામૂલી જિંદગી બચાવવા માટેના અવિરત પ્રયાસો કરાયા છે. પણ વિરામ. આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ. કોરોના કાળમાં ઓક્સિજનની મહત્ત્વતા સૌ કોઈને સમજાઈ ગઈ છે. પણ વિરામ. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની સેવામાં ઉપયોગી નીવડતા ઓક્સિજન ઉત્પાદિત કરતા પ્લાન્ટના નિર્માણને રાજ્ય સરકારે પ્રાથમિકતા આપી છે. પણ વિરામ. તાજેતરમાં માણસાની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કર્યું હતું. પેરેગ્રાફ. અમદાવાદના શ્રી વૈષ્ણવદેવી તીર્થધામના સહયોગથી તૈયાર કરાયેલા આ ઓક્સિજન પ્લાન્ટ થકી હોસ્પિટલમાં 60 દર્દીઓની ઓક્સિજન જરૂરિયાત સંતોષી શકાશે. પણ વિરામ. તેમજ લાઇટ જતી રહે તેવી સ્થિતિમાં હોસ્પિટલને કાર્યરત રાખવા ઓસ્ટ્રેલિયામાં રહેતા યુવાનોએ ₹11,00,000ના ખર્ચે અર્પણ કરેલ જનરેટર સેટનું અને નવનિર્મિત 8 ડાયાલિસિસ બેડ સેન્ટરનું પણ તેમના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પણ વિરામ. નાયબ મુખ્યમંત્રી શ્રીના હસ્તે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પણ વિરામ. આ સાથે તેમણે સમગ્ર હોસ્પિટલનું જાત નિરીક્ષણ કર્યું હતું. પણ વિરામ. પેરેગ્રાફ. કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે કોરોના કોવિડ મહામારીમાં ગુજરાતે પોતાની ઓક્સિજનની જરૂરિયાત સંતુલિત રાખીને દેશના અન્ય રાજ્યોને પણ ઓક્સિજન પૂરો પાડ્યો અને કોવિડ-19માં જે હેલ્થ મેનેજમેન્ટ કર્યું તે માટે ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે. પણ વિરામ. ગુજરાત રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. તેના મૂળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે અપનાવેલા નવતર આયોજનો છે. પણ વિરામ. શ્રી નરેન્દ્રભાઈએ વિકાસની કેડી કંડારી છે તેને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વધુ તેજ ગતિથી આગળ ધપાવી રહ્યા છે. પેરેગ્રાફ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેને ગુજરાતમાં તેની સ્થાપનાથી આજ દિન સુધીની જે પ્રગતિ સાધી છે તેની વિકાસગાથા રજૂ કરી હતી. પૂર્ણ વિરામ.